દરેક ઘરમાં ખરીદારી થાય છે. ખાસ કરીને નવા કપડાં લેવાની પરંપરા દાયકાઓ જૂની છે, પરંતુ આ વખતે ખરીદદારી પર રોક લાગેલી હોય તેવું દેખાઈ રહ્યું છે. પાછલા વર્ષની સામે 50% ઓર્ડર ઓછા છે. કપડાં બનાવવા માટે મિલમાં કોલસાનો ઉપયોગ થાય છે. તે કોલસાનો ભાવ આ વર્ષે 9,500 રૂપિયા થઈ ગયો છે, જે પાછલા વર્ષે પ્રતિ ટન 4,300 રૂપિયા હતો, જ્યારે કોસ્ટિક પ્રતિ કિલો 20 રૂપિયાથી વધીને 70 રૂપિયા થઈ ગયો છે. માત્ર આ બે રો મટીરિયલનો કપડાંના ખર્ચમાં 40% હિસ્સો છે. સ્વાભાવિક છે કે કપડાં બનાવવાનો ખર્ચ ડબલ થઈ ગયો છે. આખા ગુજરાતમાં દર વર્ષે દિવાળી પર 24,000 કરોડના ઓર્ડર મિલ માલિકોને મળે છે, પરંતુ આ વખતે એ અડધો થઈ ગયો છે. આમ પાછલા વર્ષો તો લગભગ 24,000 કરોડ જેટલું રહેતું હતું, હવે આ વર્ષે ઘટીને 12,000 કરોડ જેટલું ઓલ ગુજરાતનું થયું છે. અને એના મેઇન જવાબદાર એમાં રો મટીરિયલના ભાવ અપડાઉનને લીધે અને પરચેજ પાવર પણ લોકોનું ઘટ્યું છે. પાછલા વર્ષે જે કપડાં રિટેલરે ઓર્ડર આપ્યો હતો તેમાંથી ઘણો માલ પડ્યો છે, જેના કારણે નવો ઓર્ડર ઓછો કરી દેવાયો છે. આ દિવાળી તો સર કહેવા જઈએ ને તો કાઢી લેવાની છે. દર દિવાળીએ આપણે સારું બિઝનેસ કરતા હતા, આ દિવાળીએ 80% માર્કેટિંગ ઓછું છે, રેટ વધી ગયા છે, માલ સેલ નથી થઈ રહ્યું, માલ બનાવીને ગોડાઉનમાં રાખવું પડે છે. એટલે સમજો આ દિવાળી તો અમે નાની બરાબર કરી છે, બસ ટાઈમ પાસ થઈ રહ્યો છે. રો મટીરિયલના વધતા ભાવની સાથે સાથે ખર્ચમાં પણ વધારો થયો છે. 3 શિફ્ટમાં જ્યાં મિલો કામ કરતી હતી ત્યાં ઘટીને હવે માત્ર 1 જ શિફ્ટમાં કામ થઈ રહ્યું છે. ગુજરાતના કાપડ મિલ માલિકોની દિવાળી આ વખતે ફીકી રહેવાની છે, અને જો રો મટીરિયલનો ભાવ આવી જ રીતે આગળ વધતો રહેશે તો આવનારા દિવસો પણ મુશ્કેલ ભર્યા રહેશે. કેતન.